સુરત રાંદેર ટાઉન વિસ્તારમાં આવેલા બસો વર્ષ જૂના મકાન જેવી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે હાલ સુરત એરપોર્ટની કામગીરી ચાલી રહી છે સુરત ફ્રન્ટ એલિવેશન વર્ષ જૂના મકાનના આધારે બનાવવામાં આવી છે હીરા અને કાપડ ઉદ્યોગમાં વિશ્વ માટે જાણીતું છે સુરત ત્યારે હવે સુરતમાં ડાયમંડ બોર્સ આવી રહ્યું છે ભવિષ્યમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી સાથે ટેક્સટાઇલ પાર્ક આવવાની શક્યતાઓ છે ત્યારે વિશ્વભરના લોકો સુરતમાં આવશે તે ધ્યાનમાં રાખીને હાલ સુરત એરપોર્ટનો એક્સેન્ટેન્શનની કામગીરી જોશમાં ચાલી રહી છે આ વર્ષે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં બાંધકામ પૂર્ણ થઈ જશે એએસઆઈ સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે અંદાજે બસો વર્ષ જૂના રાંદેના ટાઉનમાં આવેલા ચેન ટ્રસ્ટના મકાનના પહેલા માળની ડિઝાઇનને પસંદ કરાય છે જે માટે રૂપિયા ત્રણસો ત્રેપન કરોડના ખર્ચે સુરત એરપોર્ટના ડેવલપમેન્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે અઠ્ઠાવન ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બિલ્ડિંગ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર બાવીસ સુધીમાં તૈયાર થઈ જશે ત્યારે એક તેરમી સદીના જૈન અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીના આધારે બનેલા રાંદેડાના ટાઉનના આ ઐતિહાસિક બસો વર્ષ જૂના મકાનની ડિઝાઇન મુજબ સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનને ડિઝાઇન કરવામાં આવ્યું છે મોહમ્મદ સુલેમાન મિસ્લા રહેવાસી રાંદેર પૂર્વ આચાર્ય એમએમપી હાઈસ્કૂલ રાંદેર રાંદેર એ હેરિટેજ બિલ્ડિંગોનો ખજાનો છે એમ કહું તો ખોટો નથી રાંદેરમાં અનેક બિલ્ડિંગો અનેક સંસ્થાઓની બિલ્ડિંગો આવેલી છે જે ખરેખર જોવા લાયક છે અને તેનું આર્કિટેક વગર આર્કિટેક્ટે બનેલું આર્કિટેક્ટ છે આમાં જોવા જઈએ તો એરપોર્ટનું બિલ્ડિંગ જે બની રહેલું છે તે ખરેખર રાંધેડની બિલ્ડિંગને અનુરૂપ છે એમ કહું તો ખોટું નથી અને બીજું કે જે કેટલીક બિલ્ડિંગો એવી છે જે ખરેખર જોવાલાયક છે અનેક લોકો અનેક આર્કિટેક્ટના અભ્યાસુઓ અનેક આર્કિટેક્ટના લીડર્સ અને પ્રોફેસરો આની બિલ્ડિંગોનો અભ્યાસ વારંવાર રાંધેર આવીને કરે છે એનું પિક્ચર દોરે છે એનું સ્ટ્રકચર દોરે છે અને ખૂબ આનંદ અને ગર્વ અનુભવે છે કે અમે કંઈક દોર્યું કંઈક જોયું સુરત ખાતેની બિલ્ડિંગોમાં રાંધેડનો ઇતિહાસ પુરાણો છે ઘણું જૂનું રાંધેડ છે સુરત સિટી કરતાં પણ વધારે જૂનું એ રાંધેડ છે રાંધેડની હિસ્ટ્રી લગભગ બારસો વર્ષ જૂની છે અને તેમાં પણ ઘણી બિલ્ડિંગો એવી છે ઘણા જોવાલાયક સ્થળો છે કે જે ખરેખર ના ના ભૂલી શકાય ના કલ્પી શકાય એની કોતરણી એનો એનો આર્કિટેક્ચર એ ખરેખર જોવાલાયક હોય છે